હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુકેટવી. હું છું આપનો ફ્રેન્ડ એડી ગઢવી. આ મહત્ત્વના ન્યૂઝ છે જે તમારે આપવા બહુ જ જરૂરી હતા. અને ફ્રેન્ડ્સ, આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે જ્યારે પણ તમારા અહિતમાં નિર્ણય આવશે તો સૌ પ્રથમ એનો અવાજ એજ્યુ ગઢવી ટીમ ઉપાડશે, કારણ કે વિદ્યાર્થીનું હિત એ જ અમારો સંકલ્પ છે. તો ધોરણ 10માં વિદ્યાર્થીઓને 0 ગુણ હશે તો પણ 198 ગુણ આપી પાસ કરાશે. આપણે આગળ રિપીટરની પણ વાત કરીશું, માટે આખો વિડીયો તમે જરૂર જોજો, બરાબર, કે આગળ કઈ રીતે તમારો નિર્ણય આવી શકે છે, કેટલા દિવસમાં આવી શકે છે એની ચર્ચા આપણે કરવાની છે. તો શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને મહત્તમ 198 ગુણની તૂટ ક્ષમ્ય ગણવાનું નક્કી કર્યું. અગાઉના નિયમ મુજબ તમામ વિષયમાં મળી માત્ર 5 ગુણની તૂટ ક્ષમ્ય ગણાતી હતી. તો આપણે વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવાનો નિર્ણય બાદ બોર્ડ વિનયોમાં 1 વર્ષ પૂરતો ફેરફાર કરવા દરખાસ્ત કરી હતી, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને મહત્તમ 198 ગુણની તૂટને ક્ષમ્ય ગણવાનું નક્કી કર્યું છે. એટલે કે કોઈપણ વિદ્યાર્થીને ધોરણ 10માં 6 વિષયમાં મળીને 0 ગુણ હોય તો પણ તેમને દરેક વિષયમાં 33 ગુણ મળી કુલ 6 વિષયના 198 ગુણ આપીને પાસ કરી દેવાશે. અગાઉ તમામ વિષયમાં મળી માત્ર 5 ગુણની તૂટ ક્ષમ્ય ગણવામાં આવતી હતી. કોરોના મહામારીના કારણે 2021માં વર્ષના ધોરણ 10માં અભ્યાસ કરતા નિયમિત વિદ્યાર્થીઓને બોર્ડની જાહેર પરીક્ષાના બદલે માસ પ્રમોશન આપવા બાબતે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ધોરણ 10ના વિદ્યાર્થીઓને આપવાના જે રિપોર્ટ કાર્ડ છે તેમજ ધોરણ 11માં પ્રવેશ અંગેની જોગવાઈઓ અંગે ભલામણો નક્કી કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને શિક્ષણ બોર્ડ દ્વારા 1 વર્ષ પૂરતું વિનયોમાં સુધારો કરવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી. સરકાર દ્વારા વિચારણાના અંતે 2021ના વર્ષમાં અભ્યાસ કરતા ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને આપવાના રિપોર્ટ કાર્ડ તેમજ ધોરણ 11માં પ્રવેશ અંગેની જોગવાઈ માટે સમિતિની ભલામણો તેમજ ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવા માટે વર્ષ 2021 પૂરતા વિનયોમાં સુધારા કરવા માટે મંજૂરી આપી છે. આમ હવે બોર્ડ દ્વારા 1 વર્ષ પૂરતું 4 જેટલા વિનયોમાં સુધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સૌપ્રથમ કરાયેલા સુધારા મુજબ પૃથક ઉમેદવારો સિવાયના ઉમેદવારો કોઈપણ વિષયમાં 33 ગુણથી વધુ નહીં તેટલા ગુણથી ડી ગ્રેડ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થશે તો આવી ગુણની જે તૂટ થાય એને કે તમારે જો માની લો કોઈ પણ એક્ઝામ આપી હોય એમાં તમને કદાચ ઓછા માર્ક હોય તમે ફેલ હોય તો તમને તો પણ 198 ગુણ આપીને પાસ કરવામાં આવશે. આ લાભ તમામ વિષયમાં મળવાપાત્ર રહેશે અને આ રીતે મહત્તમ 198 ગુણથી વધુ નહીં તેટલા ગુણની તૂટ ક્ષમ્ય ગણવાની રહેશે. અગાઉ માત્ર 5 ગુણની તૂટને ક્ષમ્ય ગણાતી હતી. પહેલાં તમને 5 ગુણ ગ્રેસિંગ કરીને ઉમેરતા હતા, પણ આ વર્ષે 33 ગુણ ગ્રેસિંગ કરીને ઉમેરી દેશે. શિક્ષણ બોર્ડ દ્વારા પાસ જાહેર કરાયેલા વિદ્યાર્થીઓ પૈકી કોઈ વિદ્યાર્થીને ગુણ તૂટ ક્ષમ્ય ગણવાનો લાભ જોઈતો ન હોય તો તે અંગે લેખિત રજૂઆત વાલીની સંમતિ સાથે પરિણામ જાહેર થયાના 10 દિવસ શાળાના આચાર્ય મારફતે બોર્ડ સમક્ષ રજૂ કરવાની રહેશે. આવા કિસ્સામાં જે તૂટ ક્ષમ્ય ગણવામાં આવી હોય તે રદ કરીને ઉમેદવારોને માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર અથવા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર મેળવવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને જે ગુણપત્રક અને પ્રમાણપત્રક બોર્ડ તરફથી મળ્યું હોય તે તેમના અરજી સાથે જ બોર્ડમાં પરત જમા કરવાનું રહેશે. આવા ઉમેદવારો તરત પછી જુલાઈ કે માર્ચની પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. તો ફ્રેન્ડ્સ, એટલે તમને હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમારે કદાચ તમે શાળા લેવલની એક્ઝામમાં ફેલ હોય તો પણ તમને વાંધો નહીં આવે. બોર્ડ 0 ગુણ તમારા હોય તો પણ 33 દરેક વિષયમાં આપી શકે. એવા ઘણા વિદ્યાર્થીઓ હશે જેમને સ્કૂલ લેવલની એક્ઝામમાં ફેલ હશે, તેમને ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત કરીએ આપણે રિપીટરો અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની, તો રિપીટર વિદ્યાર્થીઓ માટે સારા ન્યૂઝ આવી શકે છે અને 100% સારા જ આવશે, કારણ કે એમને પણ જો 0માંથી જો 199 આપણે 198 આપતા હોય તો પછી એ તમારે તો કદાચ કોઈક વાર તમને એવું બન્યું હશે કે 33 લાવવાના હશે તો તમે 30 આવ્યા હશે, કદાચ 20 આવ્યા હશે, તો એમાં તમને 6 અથવા 10 અથવા 15 જે પણ માર્ક ખૂટતા હશે એમાં 100% તમને ગ્રેસિંગ આપી દેવામાં આવશે. મૂળ તમને 33 માર્ક આપીને રિપીટર વિદ્યાર્થીઓને પાસ તો કરી જ દેશે. હવે વાત છે એક્સટર્નલ વિદ્યાર્થીઓ, તો એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે પણ આવું સરકાર કરી શકે છે. જેવું આપણે કહી શકીએ કે આ 0માંથી ડાયરેક્ટ 33 આપી શકે તો એક્સટર્નલ નહીં પણ 0માંથી 33 આપી શકાય ને, એટલે એક્સટર્નલ માટે પણ એક યોગ્ય નિર્ણય આવી શકે છે. અને સરકાર આ વર્ષે એક્ઝામ લેવાના કોઈ મૂડમાં નથી એવું લાગી રહ્યું છે, એટલા માટે ડોન્ટ વરી, ટેન્શન ના લેશો, તમારા માટે એક સારો અને યોગ્ય નિર્ણય આવશે. અને આ નિર્ણય ક્યારે આવી શકે તો અમારા મત મુજબ, ટીમના મેમ્બરોના મત મુજબ જેવું CBSEની ગાઈડલાઇન્સ આવશે, બરાબર, એ લોકો એવું જ કરવાના છે, કદાચ તો ત્યારે આપી શકે, નહીં તો આવનારા 2-3 દિવસની અંદર, યાની કે 15 જૂન સુધી
તમારા માટે યોગ્ય નિર્ણય આવશે. બાકી એક્ઝામ લેવાના મૂડમાં સરકાર નથી, તમારા માટે એક સારા ગુણ આવી શકે છે. જેવી રીતે 0 માર્કમાંથી 198 આવીને પાસ કરી શકે છે, એવી રીતે એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે પણ આવું કંઈક આ લોકો કરી શકે કે માત્ર 33 ગુણ આપીને પાસ કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓને એના પરિણામથી નાખુશ હોય એના માટે એક્ઝામ પણ યોજી શકે છે, બરાબર. એટલે એક રિપીટર માટે એક સારો, અને રિપીટરને કદાચ જે ખૂટતા માર્ક્સ હોય એ ઉમેરીને 33 કરીને પાસ કરી દેવામાં આવી શકે છે, બરાબર. આ અમારું મંતવ્ય છે. મૂળ તમારા માટે એક ગુડ ન્યૂઝ 100% આવશે, એટલે થોડીક રાહ જોવી પડશે 2-3 દિવસ. થેંક યુ વેરી મચ. અને જો તમારા અહિતમાં નિર્ણય આવશે તો એજ્યુકેટવી ટીમ તમારી સાથે છે અને પૂરજોર એનો વિરોધ કરશે અને જગ્યા જગ્યા ઉપર આવેદનપત્રો તો અપાવશે જ, માટે ટેન્શન ના લેશો. થેન્ક યુ વેરી મચ.